રાજકોટ જિલ્લાના ધોરાજીના ટાઉન હોલ નગરપાલિકા ધોરાજી ખાતે સરકારનો વિશ્વવાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો છે. ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા સહિતના વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માજી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનું પણ નામ, પરંતુ વસોયા ગેરહાજર રહ્યા છે. ધોરાજી ટાઉન હોલ નગરપાલિકા ખાતે આરોગ્યની આશા વર્કર બહેનોએ આવેદનપત્ર આપવા પહોંચી વિકાસ યાત્રાના કાર્યક્રમમાં. આરોગ્ય આશા વર્કર બહેનોની પડતર પ્રશ્નોના માંગના કારણે આવેદનપત્ર આપવા પહોંચતા ગરમાયો છે. આશા વર્કર બહેનોને પોલીસ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો. મારું નામ કાછડિયા ભાનુબેન છે. હું અર્બન વનમાં આશા તરીકે ફરજ બજાવું છું. અમારી જે માગણી છે એ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા જે 2016થી કે એનાથી આગળથી અમને 1000 કે 500 રૂપિયા મળતા, એનું 500 રૂપિયા અમારે પેન્શન નથી મળતું, અને 2000 થયા તો એના અમારા 3000 હતા, એ પણ અમને કેટલા વર્ષો થયા મળ્યું નથી, તો એ અમને મળે એવી અમારી માગણી છે. અને અમારા જે કામગીરી ઉપર અમને જે વેતન મળે છે એ પૂરું પડતું નથી, તો સરકારશ્રીને વિનંતી કે આશાને જે વેતન મળે છે એ તો પૂરું આપવું જોઈએ ને, અને અમારે જે 300 રૂપિયા વેતન કરી આપે એવી અમારી માંગણી છે. તો સરકારશ્રીને વિનંતી કે જે આશાની કામગીરી ઉપર કામ જે પૈસા મળે છે એ સમયસર ચૂકવવા એવી અમારી નમ્ર વિનંતી છે. અમારે આવેદનપત્ર અમે સરને આપવા આવ્યા છીએ, બ્લોકના ઓફિસર અમારા વાછાણી સર છે, એમને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે અમે 3 દિવસ હડતાલ પર ઉતરવાના છીએ, તો પહેલાં અમારે આશા રજૂઆત કરવી પડે અને અમારે આવેદનપત્ર આપવાનું છે. તેમની ઓફિસે તેઓ હાજર નહોતા, એ અહીંયા આવી ગયા છે. આજે અહીંયા બધા અધિકારીઓ ભેગા થયા છે, એટલે અમારા સર ને એ બધા અહીંયા છે, એટલે અમે અહીંયા આવ્યા. અમે નગર નાયબ કલેક્ટર ઓફિસે પણ ગયા હતા, પણ એ લોકો પણ અહીંયા છે, એટલે અમે અહીંયા બધાને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી જે માગણી છે એ સરકારશ્રીને વિનંતી કે સમયસર વહેલા તકે અમારી માગણી પૂરી થાય, અને અમને સમયસર અમારા જે મળતું હોય એ બધું મળવા અમને નમ્ર વિનંતી કરીએ છીએ. અને 3 દિવસની હડતાલ ઉપર અમે ઉતરીએ છીએ. જો એથી અમારું કંઈ નહીં થાય તો અમે વધારે આંદોલન કરવા કરીએ છીએ. જગમાલ સુવા, GTV ન્યૂઝ, ધોરાજી.